હાલોલમાં ડોક્ટર વિજય પટેલે વૃદ્ધ દર્દીનું સફળ ઓપરેશન કરી દર્દીના પેટમાંથી અઠ્ઠાવન પથરી કાઢી આમ તો પેટમાં કે કિડનીમાં એકાદ નાનકડી પથરી હોય તો પણ તે દર્દીને ચક્રાવે ચડી મૂકે છે દર્દીઓ પણ કહે છે કે બધા દર્દ સહન થાય પણ પથરી તમને ઊંધે માથે કરી નાખે તો વિચાર કરો એક પથરીમાં આવી હાલત હોય તો પછી કોઈ વ્યક્તિના પેટમાં અઠ્ઠાવન પથરી નીકળે તો આશ્ચર્ય થાય જ આવો કંઈક કિસ્સો હાલોલમાં જોવા મળ્યો હતો હાલોલમાં આવેલી સર્જિકલ હોસ્પિટલમાં એક વૃદ્ધને જડા ઉલટી અને પેટમાં અસહ્ય દુખાવો થતાં સારવાર અર્થે આવ્યા હતા નિષ્ણાંત ડોક્ટર વિજય પટેલે વૃદ્ધ દર્દીની સારવાર કરતાં દર્દીના પેટમાં આંતરડા ઘટ થઈ ગયા હોવાનું જણાવ્યું હતું અને વૃદ્ધનું ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો હતો ઓપરેશન દરમિયાન જોતા દર્દીનું નાનું આંતરડું એપ્રેન્ડિન્સના ભાગ પાસે એક બેન્ડ ચોટી ગયો હતો ડોક્ટરે આગળ તપાસ કરતા આ બેન્ડ વૃદ્ધ દર્દીના પેશાબથી નીકળી કોથળીમાંથી આવતો હતો જો કે નિષ્ણાંત ડોક્ટરે જણાવ્યું હતું કે આ પ્રકારે પેશાબથી કોથળી પાસે કોઈ બેન્ડ આ પ્રકારે બનતો નથી ડોક્ટરે પેશાબની કોથળીમાં તપાસ કરતા કોથળીમાંથી અઠ્ઠાવન નાની મોટી પથરીઓ કાઢી હતી ત્રણ દિવસ પહેલાં પાસઠ વર્ષના એક વૃદ્ધ પેટના અસહ્ય દુખાવા અને ઉલટીની સાથે હોસ્પિટલમાં આવ્યા હતા એમની પ્રાથમિક સારવાર કર્યા બાદ રિપોર્ટ કરતાં એમને પેટમાં આંતરડા ગંઠાઈ ગયા હતા અને પેશાબની થેલીમાં પથરી હતી એવો રિપોર્ટ આવ્યો હતો અમે એમને એક દિવસની સારવાર આપ્યા બાદ એમને સારું ન થતાં ગઈકાલે એમને ઓપરેશન માટે લીધા હતા ઓપરેશન માટે જ્યારે પેટ ખોલ્યું તેમનો આંતરડાના નાના આંતરડાના છેલ્લા ભાગમાં એક મોટો બેન્ડ હતો અને એ બેન્ડ સરપ્રાઇઝિંગલી પેશાબની થેલી તરફથી આવી રહ્યો હતો જે બહુ જ જોવા મળતો એક કિસ્સો છે અમે એ બેન્ડને છૂટો પાડ્યો એમને આંતરડાને સારા કર્યા હતા અને જ્યારે એમની પેશાબની થેલી ખોલી તો અમે ચોંકી ગયા જોયું તો એની અંદર ઘણી બધી પથ્થરીઓ હતી અને એક પછી એક પથ્થરી કાઢતા ટોટલ અઠ્ઠાવન પથ્થરીઓ એમાંથી નીકળી હતી મોટામાં મોટી પથ્થરીની સાઇઝ ચાર સેન્ટીમીટરની હતી આ રીતે પેશાબની થેલીમાં અસંખ્ય પથરીઓ થવાથી પેશાબની થેલીના લાંબા સમયના ચેપ રહેવાથી એ ચેપ પેટમાં ફેલાઈને આંતરડા ચોંટી જવાનો કેસ ક્યારેય જોવા આવ્યો નહોતો કે ડોક્ટર વિજય પટેલે વૃદ્ધનું સફળ ઓપરેશન કર્યું હતું અને થોડા દિવસમાં વૃદ્ધને રજા પણ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું